ઇન્શાલ્લાહ આપણે કોશિશ એ કરવાની છે કે દર વર્ષે જેમ વધે એમ આ આઝાદારીની અંદરમાં ફેરવેર આપણે વધારી શકીએ આપણી ઔલાદોને. ખાસ કરીને હું એક નુકતો કહેતો જઈશ કે હમણાં મને નસીબ છું કે તનામાં લગભગ 4-5 રાત હું રહી શક્યો અને ત્યાં જે પ્યુતિ અઝાદારના પ્રોગ્રામ છે આપણા બચ્ચાઓને મેક્સિમમ કોશિશ કરે લોકોને નવહા મરસ્યા. તો આ એક બહુ સારી વસ્તુ છે અને હું સર્વેને અપીલ કરું છું કે ઘણી ફેરે આપણી આપણા પાસે એક્સક્યુઝ હોય કે સ્કૂલના દિવસ ચાલુ થઈ ગયા છે તો આપણે મસ્જિદે ન આવીએ. કોશિશ એ પ્રમાણે કરવામાં આવે કે પ્રમુખો લોકો હોદ્દેદારો લોકો પણ પ્રોગ્રામને ટૂંકા કરે જેથી કરીને માવિત્રો પાસે બહાનું ના હોય. પણ મારો પૈગામ એ છે કે કોશિશ કરીને આ બચ્ચાઓને તમે ઇમામવાડે લઈ આવો. જે પ્રમાણે પ્રોમો ને બધું નીકળ્યું છે એ પ્રમાણે તમને ખબર હશે કે આપણી જે મજલિસો ઇન્શાલ્લાહ અહીંયા પેશ કરવામાં આવશે અને મને યકીન છે કે આપણા સલીમભાઈ છે તો એ ખોજા ટીવીના હસ્તકે રોલાઈએ કરશે. ફ્રેન્ચી ભાષામાં, કારણ કે આપણા જવાનો વધારે ફ્રેન્ચી બોલીમાં એ લોકોને આદત હોય છે, ભલે પછી મને મહેનત પડશે પણ હુકમ છે ઇન્શાલ્લાહ આપણે એની તામીર કરશું. એમાં આપણે વધારે ઈમાનના બારામાં વાત કરશું, કારણ કે અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે હરેક ખતીબ હરેક ગામોની અંદરમાં જે હવાઓ ચાલી રહી છે અકીદાના પ્રત્યે આપણા ઈમાનને જે છે કમજોર બનાવવાની કોશિશ થઈ રહી છે. કુરાન પ્રમાણે ઈમાન, હકીકી ઈમાન શું વસ્તુ છે આપણે એના બારામાં થોડી ઘણી વાતચીત કરશું. અને જે દિવસના આપણી મજલિસો હશે એમાં આપણે ઉનવાન અને સુજે રાખ્યું છે કે અલ્લાહના હકીકી બંદાઓ કોણ હોય છે. એટલે આપણે હંમેશા એલાનની અંદરમાં સાંભળતા હોય છે કે આજની મજલિસ, આજનો ન્યાઝ, આજનો ફાળો બંદે ખુદા તરફથી. આ બંદે ખુદા કોણ છે ઇન્શાલ્લાહ આપણે એના બારામાં વ્યાખ્યા કરશું.